નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ધોરણ 6ની અંદર ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ જેનો ભાગ નંબર 5 પહોંચ્યા છે. હવે આગળ આપણે સ્વાધ્યાય 2.2 જેના દાખલા નંબર 7ની ચર્ચા કરતા હતા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે જોઈએ આપણે આગળ. તો દાખલા નંબર 7માં આપણને એવું કહે છે કે નીચેની સંખ્યાઓને યોગ્ય જોડકામાં જોડો, એટલે કે જોડકા જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે 425 × 136, એને બરાબર 425 × 6 + 30 + 100. તો હવે વિદ્યાર્થી મિત્રો, બાજુમાં 3 એના ઓપ્શન આપેલા છે. એ પેલો ઓપ્શન છે ગુણાકારના ક્રમનો ગુણધર્મ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જુઓ તો ગુણાકારનો ક્રમ કેવો હતો ગુણધર્મમાં? તો કે આપણે એવું કહેતા હતા કે એમાં ક્રમ આડા અવળા કરીએ તો જવાબ એક સરખો જ આવે. તો આમાં જોવો છો તમે, ક્રમ આડાવડા ક્યાં દેખાય છે? તો કે ના આવે નહીં. પછી તો કે સરવાળાના ક્રમનો ગુણધર્મ. તો સરવાળાના ક્રમનો ગુણધર્મ, તો આમાં સરવાળામાં એવું જ હતું કે સરવાળામાં આપણે આગળની સંખ્યા પાછળ લખી, પાછળની સંખ્યા આગળ લખી, તોય છતાં જવાબ બંનેના સરખા આવવા જોઈએ એવો હતો. તો આની અંદર પણ એવું કાંઈ છે નહીં. તો હવે વધ્યો માત્ર ત્રીજો ઓપ્શન, એટલે કે સી. શું આવે એમાં? તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન. પછી બીજો પ્રશ્ન, 2 × 49 × 50 બરાબર 2 × 50 × 49. હવે વિદ્યાર્થી મિત્રો, તમે બંને બાજુ જોશો તો અંક બધા સરખા દેખાય છે, વચ્ચે નિશાની જોશો તો બધી ગુણાકારની દેખાય છે. હવે આની અંદર ક્રમ જોવો તો પેલા બગડો પછી 49 ને પછી 50 છે. હવે આમાં ક્રમ જોવો તો પેલા બગડો પછી 50 આવે છે. મતલબ કે ને ક્રમ શું કર્યો છે, માત્ર બદલાવેલો હોય એવું લાગે છે. હવે ક્રમ બદલાવેલો છે એટલે ક્રમનો ગુણધર્મ હશે. હવે ગુણાકાર છે કે સરવાળો, એટલું જોવાનું છે. તો નિશાની જે હોય એ નિયમ, તો જુઓ નિશાની બધી ગુણાકારની, તો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. અને છેલ્લો એટલે કે ત્રીજો, એને મારે લખવાની પણ જરૂર છે નહીં, કેમ કે આ બે તો જવાબ લખાઈ ગયા, હવે ત્રીજો જે વધેલો હોય એ જ એનો જવાબ આવે, એટલે કે સરવાળા પરનો ક્રમનો ગુણધર્મ. તો આ હતું આપણા માટે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.2. અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 પૂર્ણ કરીએ છીએ, જેને દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે એને પૂર્ણ કરવાનું રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે તો કે હવે આપણે આગળ ચેપ્ટરને આગળ વધારીએ અને સ્વાધ્યાય 2.3 તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 2.3. હવે સ્વાધ્યાય 2.3 ની અંદર આપણે ચર્ચા કરીએ તો એનો દાખલા નંબર છે પહેલો. નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી એવું આપણને પૂછેલું છે. નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી, તો એ પ્રશ્ન છે 1 + 0. હવે આનો ગુણાકાર સરવાળો કરો, 1માં શૂન્ય ઉમેરો તો 1 જ આવે. તમને ખબર છે આ કેવો નિયમ કહેવાય?
સરવાળા માટે શૂન્ય કેવી કહેવાય? તટસ્થ સંખ્યા કહેવાય. કેમ કે એ સંખ્યા છે એની સામે બીજી જે સંખ્યા હોય એનો જવાબ શું આવે? સંખ્યા પોતે જ આવતી હતી, એટલા માટે તટસ્થ સંખ્યા કહેવાય. શૂન્ય છે સરવાળા માટે. હવે આનો જવાબ છે કેવો નથી? તો કે શૂન્ય છે ને, એટલે કે આ એક બરાબર શૂન્ય કહેવાય નહીં. એટલે કે આપણને જે પૂછ્યું હતું એ આ એ ની અંદર સાચું થાય છે. હવે બી માં ચેક કરીએ તો કે શૂન્ય ગુણ્યા શૂન્ય, શૂન્ય નો શૂન્ય સાથે નો ગુણાકાર શૂન્ય જ હોય, પછી શૂન્યના છેદમાં બે, શૂન્યના છેદમાં બે. એટલે આને તમે આમ પણ લખી શકો, શૂન્ય એને ગુણ્યા એકના છેદમાં બે. આ બેને એક જ સરખું થયું તો આના બરાબર શૂન્યનો કોઈ પણ સાથે ગુણાકાર એટલે શું આવે? શૂન્ય જ આવે. પછી દસ ઓછા દસ છેદમાં બે, તો આનો જવાબ બાદબાકી કરો તો શૂન્ય છેદમાં બે. હવે આને જેવું પાછું આવી ગયું એટલે અહીંયા જવાબ આવશે શૂન્ય. તો અહીંયા કણે આપણે જોઈ શકીએ છીએ કેનો જવાબ શૂન્ય નથી? તો કે એ નો જવાબ શું નથી? શૂન્ય નથી. આપણને જે પૂછ્યું હતું એનો જવાબ આપણે લખી દીધો. તો આ હતો તમારા માટે દાખલા નંબર એક. પછી આગળ દાખલા નંબર બે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર બે, જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય છે. જો ખાસ વાક્ય સમજો, દાખલામાં કંઈ જ નથી, સામાન્ય છે, ખાલી માત્ર સમજો એટલે તમને આવડી જાય કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર આપણને કીધું શૂન્ય છે. એટલે આપણે અહીંયા કણે લખીએ, ઉદાહરણ સાથે લખતા જઈએ. જુઓ, બે પૂર્ણ સંખ્યાઓ છે એનો ગુણાકાર છે શૂન્ય થાય છે, તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી, એટલે કે આ બે સંખ્યાઓમાંથી એક, કોઈ એક કે પછી બંને કેવી હશે? શૂન્ય હોવી જોઈએ. હવે જો એનું ઉદાહરણ આપણે છે અહીંયા પેલા બે માં જ આપી દીધું છે. જુઓ, અહીંયા પેલામાં તો સરવાળો છે, આપણે બીજાની વાત કરીએ કે કાં તો બે શૂન્ય હોવી જોઈએ સંખ્યા, તો એનો જવાબ શૂન્ય આવે, અથવા તો કોઈ એક સંખ્યા છે એનો શૂન્ય હોય, એટલે કે એ શૂન્ય હોય તો પણ જવાબ કેવો આવે? શૂન્ય આવે. હવે અહીંયા જો ઉદાહરણ તરીકે લખીએ, માન લો કે બે એને ગુણ્યા શૂન્ય હોય તો જવાબ શૂન્ય જ આવે છે. હવે એનું આ ઉદાહરણ એક હતું. હવે બીજું ઉદાહરણ આપીએ, માન લો કે બંને શૂન્ય હોય તોય છતાં એનો જવાબ શું આવશે? આપણા માટે શૂન્ય જ આવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણને એવું કહી શકે છે કે કાં તો બંને પૂર્ણાંક સંખ્યામાંથી એક સંખ્યા છે એ શૂન્ય હશે, કાં તો બંને સંખ્યા કેવી હશે? શૂન્ય જ હોઈ શકે. તો કે હા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે એનો જવાબ લખશું કે હા, બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય છે, તેથી તે બંનેમાંથી કોઈ એક કે બંને શું હોઈ શકે? શૂન્ય હોઈ શકે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું તમને? જો અહીંયા પહેલા આપણે એનું ઉદાહરણ આપ્યું, પછી આપણે એનો જવાબ લખ્યો, તો જેથી આપણને શું કરે ખબર પડે કે આ વાક્ય છે, એટલે કે જે આપણને રકમ છે એ શું કહેવા માંગે છે. તો આ હતો આપણા માટે દાખલા નંબર બે. આગળ વધીએ દાખલા નંબર ત્રણ. હવે હજી આવા તમે ઘણા બધા ઉદાહરણ લખી શકો, કોઈ પણ સંખ્યા જે છે એનો ગુણાકાર તમે શૂન્ય કરી શકતા હો. જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ એક છે, તો શું આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને એકના બરાબર હોવી જોઈએ? ઉદાહરણ આપી જણાવો. હવે આપણને એવું કહે છે, જો બે પૂર્ણ સંખ્યાઓ, એટલે કે આમાં પણ પેલા ઉદાહરણ લખીએ,
કે જો બે પૂર્ણ સંખ્યાઓ છે એમનું ગુણનફળ કેટલું હોય એક છે, એટલે કે બે કોઈ પૂર્ણ સંખ્યાઓ છે એનું ગુણનફળ આપણને એક મળે છે એવું કે છે. હવે એક છે ક્યારે મળે એનું ગુણનફળ, બંને સંખ્યાઓ પાછી પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, તો કે ત્યારે જ મળે જ્યારે બંને સંખ્યાઓ કેવી હોય એક જ હોય, એટલે કે બંને સંખ્યાઓમાં કેટલા હોય એકડો હોય ત્યારે જ આ બંનેનો ગુણાકાર એક મળે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે શું કહી શકીએ કે જ્યારે બંને સંખ્યાઓ કેવી હોય એક હોય ત્યારે જ તેનું બંને પૂર્ણ સંખ્યાનું ગુણનફળ એક મળે. મતલબ કે આપણે જો બંને સંખ્યાઓ કેવી હોય એક જ હોય, એટલે કે એક એટલે એક સરખી નહીં એકડો જ હોય, એકડો જ હોય તો જ એનો ગુણાકાર આપણને એક મળવાનો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે હું અહીંયા બગડો લઈ લઉં, તો આ એક ગુણ્યા બે કરું તો કે અહીંયા જવાબ આવી જાય બે, તો આનું ગુણનફળ એક થાય, તો કે ના આના બરાબર એક છે નહીં, આ બરાબર આના બરાબર નથી એમ, આનો મતલબ એવો થાય આ બરાબર ની ઉપર લીટું એનો મતલબ એવો કે આ બે છે એક બરાબર નો કહેવાય. અથવા તો હું એમ કહું એક ગુણ્યા શૂન્ય કરું તો ખબર જ છે તમને વિદ્યાર્થી મિત્રો શૂન્ય આવે, જે એના એક કહેવાય નહીં. બરોબર છે? આ લખવાની જરૂર નથી, આ તો મેં તમને માત્ર સમજાવ્યું કે માત્ર જો એક હોય તો જ બંને સંખ્યાઓનું ગુણનફળ છે એ કેટલું થાય એક થાય. હવે ત્યાંથી આગળ વધીએ અને દાખલા નંબર આવે છે ચાર. વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલાઓની કિંમત શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એવું કીધું છે વિભાજનનો ગુણધર્મ અહીંયા અપનાવવાનો છે, તો તમને ખબર જ છે કે વિભાજનનો ગુણધર્મ શું હતો? તો આપણે શું કરીશું કે આપેલી જે સંખ્યા છે એને આપણે શું કરીશું, તો કે બે સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવવાની. હવે કેવી સંખ્યાઓ દર્શાવવાની? આ ના દર્શાવે, આના કરતા આ દર્શાવી આપણા માટે સરળ રહે. હવે એને બે સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવીએ તો કઈ સંખ્યામાં વધારે મજા આવશે આપણે? તો કે 100 + 1 કરી તો 101 પાછું આવી જાય. બરોબર છે? તો અહીંયા આપણે એવું કરશું કે 728 એને ગુણ્યા કૌંસ ની અંદર, હવે આ જે વિભાજનના ગુણધર્મો હતો અહીંયા લગાવીએ તો 100 + 1. હવે જો આ બેનો સરવાળો કરો એટલે પાછી આપણને શું મળી જવી જોઈએ? ઉપરની જે રકમ હતી એ મળી જવી જોઈએ. બરોબર છે? તો અહીંયા જો 100 + 1 એટલે 101 ફરી પાછા આપણને મળી જાય છે. હવે તો કે હવે કઈ નહીં, હવે આ જે સંખ્યા છે 728 એનો અંદરની સાથે ગુણાકાર. હવે આ 728 નો અંદર ગુણાકાર કરો, 728 એને ગુણ્યા 100, પછી એનાથી આગળ વધીએ 728 નો 1 સાથે ગુણાકાર, પણ વચ્ચે કેવી નિશાની આવે છે વિદ્યાર્થી મિત્રો? વધતાની, એટલે વધતાની નિશાની આવી, એટલે અહીંયા આપણે શું કરી દેશું? વધતાની નિશાની. હવે 728 નો તેની સાથે 1 સાથે ગુણાકાર, એટલે આ 1 આની સાથે ગુણાકાર કરો તો 728 પાછળ 2 મીંડા, આ વધતા 728 એકું 728. હવે આ બંનેનો સરવાળો કરો, એટલે 73,528 જવાબ આવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણા માટેનો દાખલો ચોથાનો પહેલો. હવે આવી જ રીતના તમારે
શું કરવાનું છે? તો કે બાકીના દાખલા છે એ તમારી જાતે ગણવાના રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બીજી સંખ્યાઓના ભાગ પાડતા આવડી જ ગયું હોય, આમાં મેં 100 નો ભાગ પાડ્યો હતો. હવે એવી જ રીતના બી દાખલો છે, એમાં તમે કઈ બે સંખ્યાઓને સરવાળા તરીકે દર્શાવશો? તો કે એમાં પણ બીજી સંખ્યા છે એને જ આપણે દર્શાવીશું. પછી દાખલા નંબર સી છે, તો દાખલા નંબર સી માં પણ તમારે એવું જ કરવાનું છે. શું? તો કે કઈ સંખ્યાને દર્શાવીશું? તો અહીંયા જો એને માટે થોડું અઘરું હોય તો હું દર્શાવી દઉં. તો એના માટે 824 એમ નેમ રાખીશું, 25 ને 20+5 વડે દર્શાવીશું. પછી ડી માં શું કરીશું? તો કે ડી ની અંદર 125 છે, તો એમાં 125 છે એના આપણે 3 ભાગ પાડી નખાય. કેટલા? 3. 100+20+5. હવે આમાં જેમ ગુણાકાર કરતા હતા, એક પછી એક એવી રીતના આનો આની સાથે, આનો 20 સાથે, અને છેલ્લે 5 સાથે ગુણાકાર કરી અને ફરી પાછો સદરૂપ, એટલે આવે જવાબ. બરોબર છે વિદ્યાર્થી મિત્ર? તો આવી રીતના આપણે આ દાખલાઓ છે એ તમારે પૂર્ણ કરવાના રહે છે. હવે આગળ આપણા માટે છેલ્લો દાખલો, દાખલા નંબર પાંચ. અને આ સાથે જ આપણે આપણું સ્વાધ્યાય કયું? તો કે 2 પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે શું કરીશું? પૂર્ણ કરીશું. એટલે કે અહીંયા ભાગ 5 અને અહીંયા આપણે કહી દઈશું એન્ડ, કે જેથી પડીને આપણને ખબર પડે કે અહીંયા આપણું સ્વાધ્યાય છે શું થાય છે? પૂર્ણ થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એમની અંદર આપણને એક રકમ આપેલી છે, 1 × 8 અને પાછળ 1 = 9. પછી તો કે 12 × 8 + 2 = 98, 123 × 8 + 3 9, 8, 7. હવે આગળના બે પગથિયા લખો. શું તમે કહી શકો છો કે સ્વરૂપ કઈ રીતે કાર્ય કરે છે? પછી આપણે એક હિંટ તરીકે આપી દીધું છે. હવે હિંટ તરીકે આવું આપ્યું છે, 1, 2, 3, 4, 5 = 1, 2, 3, 4, 5 + 1, 2, 3, 4 + 1, 2, 3. હવે આપણને આગળના બે પગથિયા લખવાનું કીધું, આના પછીના બે પગથિયા, તો આના જવાબ તરીકે આપણે બે પગથિયા લખવાના છે. તો એ તો તમને આવડે, શું કરીશું? 1, 2, 3, 4, 5 અને પછી અહીંયા 6 × 8 + 6 + આમાં એક વધારાનો, 9, 8, 7, 6, 5, 4. બીજું પગથિયું 1, 2, 3, 4, 5, 6, 7 × 8, 7 = 9, 8, 7, 6, 5, 4, 3. આ બે પગથિયા થઈ ગયા.
હવે તો કે હવે એનું સાદુ રૂપ કે એ કેવી રીતના કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે આપણે જોઈએ, સૌ પ્રથમ તો આપણને શું આપેલું છે, તો કે એક અગિયાર વધતા એક કરો તો કેટલા આવે, બાર આવે. કેટલા આવે, અગિયાર વધતા એક કરીએ એટલે કેટલા આવશે, તો કે બાર આવશે. હવે એકસો અગિયાર વધતા અગિયાર વધતા એક તો જવાબ આવશે 123. 1111 વધતા 111 વધતા 11 વધતા 1 એટલે જવાબ આવશે 1, 2, 3 અને 4. તો આવા સ્વરૂપમાં તમે જાઓ એટલે આનો સરવાળો કરો એટલે છેવટે તમને આ જવાબ મળે છે. હવે આનો જે સરવાળો છે એ આવી રીતના મળે છે. તો આ સંખ્યા છે એને આપણે કઈ રીતના લખી શકીએ, તો આ જે સંખ્યા છે એના માટે આપણે આવું કરી શકીએ. આનું સાદરૂપ તરીકે પહેલી એમને હવે આ જે બીજી સંખ્યા છે એના બાર ના ભાગ પાડો તો આવી રીતના થઈ જાય. બાર ના ભાગ એટલે તો કે અગિયાર વધતા એક. આ શું કર્યું આપણે, બાર ના ભાગ પાડ્યા, શું અગિયાર વધતા એક, બાકીની સંખ્યા એમને ગુણ્યા આઠ વધતા બે. તો આ બાર ને આપણે શું કરી નાખા, આવી રીતના ભાગ કરી નાખા, અગિયાર વધતા એક બરાબર બાર. એટલે આ બાર છે એના ભાગ આવે અગિયાર વધતા એક, બાકીની સંખ્યા હતી એને આપણે એમને એમ રાખી. હવે આ 123 છે તો એના માટે આ રીતના ભાગ પાડશું તો કે 1, 2, 3 વત્તા અગિયાર વત્તા એક ગુણ્યા આઠ વત્તા બે. આવી જ રીતના તમે આ જે સંખ્યાઓ છે એનું સાદુરૂપ આપી શકો છો. તો આ થઈ ગયું આપણા માટે શું, તો કે આપેલી સંખ્યાઓનો આવી ધારણાઓનો ઉપયોગ કરી અને એને શું કરેલો છે, તો કે ગુણાકાર અને સરવાળા કરેલા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કણે આપણે આપણો સ્વાધ્યાય બે પૂર્ણ સંખ્યાઓ છે જેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અને હા, દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ કે આ દાખલાઓ છે એને ફરી વખત એક વખત રિપીટ કરી જવા અને આ ભાગની અંદર જે હોમવર્ક કરવામાં આપેલું છે વ્યવસ્થિત કરવાનું રહે છે. અસ્તુ.